વડોદરાના વ્યક્તિને ઠગાય કેસની તપાસમાં પોલીસને શેર બજારના નામે ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે। પોલીસ ડમી સિમ કાર્ડ બનાવીને લોકોના ડેટાનો ઉપયોગ કરનાર તેમજ ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ચલાવતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપિયા કમાવવા વડોદરાના વ્યક્તિને ભારે પડ્યા છે। વડોદરામાં શેર બજારમાં 12,60,000 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। શરૂઆતમાં રૂપિયા 2 લાખ આપીને થોડું વળતર મેળવતા ફરિયાદીને વધુ 12,09,000નું રોકાણ કરાવ્યું હતું અને રોકાણ બાદ આરોપીઓ ફોન ન ઉઠાવતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી। જે મામલે પોલીસે તપાસ કરતા રાજસ્થાન કૃષ્ણકુમાર પુરોહિતને આ ડેટા ક્યાંથી મળતો હતો એમને, તો એમાં જો ત્રીજો આરોપી છે અમારો હર્ષ ચૌધરી, એમની ધરપકડ અમે ગઈકાલે રાતના કરી છે। હવે એમાં એમની પાસે આ ડેટા ક્યાં હતો એમની તપાસ કરતા એ પોતે પીએમજી ડીસા એટલે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન જે છે એમાં એક ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હતો। એટલે 2021ના અરસામાં અલગ અલગ ગામોના જયારે એ આ ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હતો ત્યાં જે ગામના લોકો આવતા જે સરકારની ગાઈડલાઇન્સનો ભંગ કરીને કે કેમનો કોઈનો ડેટા એમને પોતાના પર્સનલ કોઈ બી મોબાઈલ અથવા લેપટોપમાં લેવાનો રહેતો નથી, એની જગ્યાએ એમને રિંકેશ ગોસ્વામીને બી લઈ જતો અને ઘણીવાર પોતે બી વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં બધાના ફોટા અને આધાર કાર્ડનો ડેટા લઈને એક ડેટાના 20 રૂપિયા લેખે એ આ ડેટા રિંકેશ ગોસ્વામીને આપતો અને રિંકેશ ગોસ્વામી છે એ આ બધા સિમ કાર્ડ 500 રૂપિયામાં આગળ ઇનિશિયલી એ બધા ડબ્બા ટ્રેડિંગમાં યુઝ થતા એમાં આ સિમ કાર્ડ પ્રોવાઈડ કરતો અને પછીથી આ જે ડબ્બા ટ્રેડિંગ એક કોરોલરી છે કે જે સ્ટોક માર્કેટના નામે એડવાઇઝરી આપી અને પછી લોકોના પૈસા લઈ લે છે એ લોકોને અત્યારે એ સિમ કાર્ડ પ્રોવાઈડ કરતો હતો। વધારે તપાસ કરી અને એમાં જે આરોપી રિંકેશ ગોસ્વામી છે એમની અમે ધરપકડ કરી છે અને એમના જ્યુડિશિયલ 4 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મળેલા અમને અને હાલ એ અમારા રિમાન્ડમાં છે। એટલે એમની તપાસ કરતા એ જાણવામાં આવ્યું કે એ છેલ્લા 2.5 થી 3 વર્ષથી એ પહેલા ટેલિકોમ ઓપરેટરથી જે સેક્ટર છે એમાં 5 વર્ષથી કામ કરે છે। છેલ્લા 2.5 વર્ષમાં એમને આવા અસંખ્ય લોકોના ડેટાનો યુઝ કરીને એમના નામે ડમી સિમ કાર્ડ ઇસ્યુ કરાવી લે છે। હવે આ જે રિંકેશ ગોસ્વામી છે એને પોતાએ વોડાફોનમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે રિંકેશ મોબાઈલની ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી હતી અને એમની નીચે પાછા આ જ ડમી ડોક્યુમેન્ટ લઈને પીઓએસ એજન્ટ ઉભા કરતો હતો અને પછી જે એની પાસે ડેટા હતો લોકોના ફોટા અને આધાર કાર્ડ એ ફોટાનો લાઈવ ફોટોની જગ્યાએ ફોટાનો ફોટો લઈને અને પછી એમાં એની પાસે જે ઓટીપી આવતા એનાથી એ બધા સિમ કાર્ડ ઇસ્યુ કરી રહ્યો હતો। બીજું એ બી જાણવામાં આવ્યું છે કે એ પોતાની ડિસ્ટ્રીબ્યુટરશીપ સિવાય એ પોતે બીજા ડિસ્ટ્રીબ્યુટરની નીચે બી એક એજન્ટ તરીકે પોતે ડમી એજન્ટ તરીકે ઉભો થઈ અથવા તો આ લોકોના ડોક્યુમેન્ટ યુઝ કરીને એમને ડમી એજન્ટ બનાવીને એમના નામે બી સિમ કાર્ડ ઇસ્યુ કરતો હતો। એટલે ટોટલ એમને તપાસમાં કબૂલ્યું છે કે અત્યાર સુધી આ છેલ્લા 3 વર્ષમાં અંદાજે 4,000 સિમ કાર્ડ એમને ઇસ્યુ કરેલા છે આવા એક જ પીઓએસ એજન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા હતા। એટલે અને એક જ લેટલોનથી આ બધા મહેસાણાથી ઇસ્યુ થયેલા હતા સિમ કાર્ડ, એટલે એમાં શંકા જતા અમે આગળ એ તપાસ કરી કે આ પર્ટિક્યુલર 4 વ્યક્તિઓના નામે બીજા કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયેલા છે, તો દરેક વ્યક્તિના નામે 8 થી 9 સિમ કાર્ડ ઇસ્યુ થયેલા હતા અલગ અલગ સમયે। હવે એમનું એનાલિસિસ ટેકનિકલ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ બધા જેટલાના કસ્ટમર એપ્લિકેશન ફોર્મ હોય છે એમાં એક જ ફોટોગ્રાફ હતો, 8 થી 9 અગર સિમ કાર્ડ ઇસ્યુ થયા છે બધામાં એક જ ફોટોગ્રાફ હતો અને બધા રિંકેશ મોબાઈલમાંથી પીઓએસમાંથી મહેસાણાથી જ ઇસ્યુ કરવામાં આવેલા હતા જે 2022 થી 2023માં આ બધા સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા। હવે ક્યાં બી કસ્ટમરનો જે ફોટો લેવામાં આવે છે લાઈવ ફોટોગ્રાફ લેવામાં આવે છે, અમે એક જ ફોટોગ્રાફ ઉપર આટલા સિમ કાર્ડ ઇસ્યુ ના થઈ શકે। અમે વધારે તપાસ કરી કે એમાં ઓલ્ટરનેટ નંબર કોના નામે છે અને એના નામે કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયા છે તો એ બી ડમી જણાય આવ્યા। એવી રીતના અમે પહેલા તપાસ કરતા પ્રાથમિક તપાસમાં અમને ખબર પડી કે 50 થી 60 લોકોના નામે 7 થી 8 સિમ કાર્ડ ઇસ્યુ કરીને ટોટલ 300 ડમી સિમ કાર્ડ આવા ઇસ્યુ થયા છે અલગ અલગ સમયે। તો એમાં ઇન્વેસ્ટિગેશન કરતા પહેલા તો ફરિયાદીના જે એકાઉન્ટમાં પૈસા ગયા હતા એક કૃષ્ણકુમાર રાજપુરોહિત અને એક કૃષ્ણ એન્ટરપ્રાઇઝ આ બે એકાઉન્ટમાં પૈસા જતા હતા, તો એ બાબતની તપાસ કરતા એટલે એ જે આરોપી છે કૃષ્ણકુમાર રાજપુરોહિત એ મૂળ રાજસ્થાનના છે, અમે એમને સુરત ખાતેથી ધરપકડ કરી હતી। એમની તપાસમાં એવું જાણવામાં આવ્યું કે એમને જે આ એકાઉન્ટ છે એ 5% કમિશન એના એકાઉન્ટમાં જેટલા બી પૈસા હતા ટોટલ 1 કરોડની ઉપરના ટ્રાન્ઝેક્શન છે બંને એકાઉન્ટમાં એમના 5% કમિશન લઈને રોકડા લઈને અન્ય જે આરોપીઓ છે એમને એ પૈસા રોકડા આપતો હતો। આપની વિગત જોઈએ તો જો અમારા ફરિયાદી છે પ્રવીણ વરાટ એમને 26/10/2023ના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવી હતી। એમાં ફરિયાદની વિગત જોઈએ તો એમને ઓગસ્ટ મહિનામાં અલગ અલગ 5 મોબાઈલ નંબરથી અલગ અલગ વ્યક્તિઓએ પોતાની ઓળખ છે અને એન્જલવર્ડ ફાઇનાન્સમાંથી યા તો શિવમ એન્જલવર્ડ ફાઇનાન્સમાંથી વાત કરીએ છીએ અને શેર માર્કેટમાં રોકાણ કરવું હોય તો એમને એડવાઇઝરીના બાને એમને
પૈસા રોકવાનું કહેલું, એટલે પહેલા એમને જે રોક્યા પૈસા એમના વિરુદ્ધ એમના અગેન્સ્ટમાં એમને ઇનિશિયલી વળતર આપ્યું હતું, અને ત્યારબાદ એમની પાસે ટોટલ 9,89,000 રૂપિયાના રોકાણ કરાવી અમને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે ઠગાઈની જાણ થતા એ બાબતની અહીંયા ફરિયાદ કરવામાં આવી. અપીલ કરવા માંગીશ કે આવા ઘણા લોકો હશે કે જે આપના આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ અને ફોટોગ્રાફ્સની ડિમાન્ડ કરતા હશે અથવા લઈ બી ગયા હશે. જો આપના નામે આવા કોઈ સિમ કાર્ડ ઇસ્યુ થયેલા હોય તો અમે એક ટેફકોપ સંચાર સાથી ગવર્મેન્ટનું પોર્ટલ છે, જે અમે પ્રેસ નોટમાં એમની એક URL બી કરી છે, એ ત્યાં જઈને આપના નામે કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયા એ ચેક કરી શકો છો. જો આપને લાગે કે કોઈ નંબર સંદિગ્ધ નંબર છે જે આપે નથી ઇસ્યુ કરાવેલો છતાં બી આપના નામે ઇસ્યુ થયેલો છે, તો એ જ પોર્ટલ ઉપર જઈને આપ એને રિપોર્ટ કરી શકો છો. અને આ બાબતની જાણ ત્વરિત આપના નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી, જેથી જે લોકો એ યુઝ કરી રહ્યા છે એમની ધરપકડ કરી શકાય અને આવા પ્રકારના ક્રાઇમ પ્રિવેન્ટ કરી શકાય. જનરલી એમને ડેટાથી મતલબ છે, અને આ ડેટા જે રૂરલ એરિયાનો જે ડેટા છે એમના જે બી ડેટા આવ્યા છે બધા અમે પ્રેસ કોન્ફરન્સમાં જે